નમસ્કાર વાલી મિત્રો, વહાલા વિદ્યાર્થીઓ, બધા મજામાં છો ને? દરેક વિદ્યાર્થીઓએ આપણું ગણિત ગમ્મતનું પાઠ્યપુસ્તક કાઢવાનું છે. ગણિત ગમ્મતના પાઠ્યપુસ્તકમાં આપણે પ્રકરણ કયું 8 ચલાવી રહ્યા છીએ, દશક અને એકમ. આ પ્રકરણમાં આપણે પાના નંબર 58 સુધી ચલાવી દીધેલ છે. આજે આપણે આ પાના નંબર 58 સુધી ચલાવી દીધેલ છે. આજે આપણે પાના નંબર 59 ચલાવવાનું છે. પાના નંબર 59 ઉપર જુઓ તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચોરસમાં ટપકાનું ચિત્ર આપેલું છે. ટપકાના ચિત્રમાં જુઓ, લખેલું છે કે બંગડી ફેંક. તમે લોકોએ મેળો જોયો છે? મેળામાં જુદી જુદી વસ્તુઓ ટેબલ ઉપર ગોઠવેલી હોય, પછી તમને રિંગ આપે અને એમ કહે કે રિંગ ફેંકો. તમે રિંગ જે વસ્તુ ઉપર ફેંકો તે વસ્તુ તમારી. એમ અહીં આપણે ગણિતના પાઠ્યપુસ્તકમાં ટપકા આપેલા છે. લાલ રંગના ટપકા છે, એની માટે આપણે ગણતરીની કિંમત 10 લેવાની છે, અને જે નાના વાદળી રંગના ટપકા છે તેના માટે 1 ગણવાનું છે. વાદળી રંગનું 1 ટપકું એટલે 1 અંક બરાબર, અને લાલ રંગનું 1 ટપકું એટલે 10 અંક બરાબર. તે રીતે બંગડી ફેંક, આપણે મેળામાં જેમ પેલી રિંગ ફેંકી અને રમત રમીએ છીએ, તેમ અહીં આપણે ગણિતના પાઠ્યપુસ્તકમાં બંગડી ફેંકની રમત રમવાની છે. અહીં જુઓ, ચોરસમાં કેવા ટપકા આપેલા છે? લાલ ટપકા આપેલા છે અને વાદળી ટપકાઓ આપેલા છે. અહીં લખેલું છે બંગડી ફેંક. કર્મા અને આયુષ બંગડી ફેંકની રમત રમી રહ્યા છે. કર્મા ટપકા પર બંગડી ફેંકે છે. દરેક મોટું ટપકું 10 અંક બરાબર છે. દરેક મોટું લાલ ટપકું 10 અંક બરાબર છે. એટલે એક લાલ મોટું ટપકું હોય તો તમારે 10 અંક ગણવાના. દરેક નાનું લીલું ટપકું 1 અંક બરાબર છે. નાના નાના લીલા ટપકા છે તેની કિંમત 1 ટપકું એટલે 1 અંક, 2 ટપકા તો 2 અંક, 3 ટપકા તો 3 અંક, એ રીતે લેવાના. બંગડીની અંદરના ટપકા જુઓ. ટપકા 4 અંક, લાલ લાલ કલરના 4 ટપકા તો કેટલા થશે? તો લાલ કલરનું 1 મોટું ટપકું એટલે 10 અંક બરાબર છે. તો 4 ટપકા એટલે અંક 40 થશે. હવે 4 લીલા ટપકા, 4 લીલા ટપકા, 1 લીલું ટપકું 1 અંક ગણે તો 4 લીલા ટપકા 4 અંક ગણે. એ રીતે 40 અને 4 44 અંક થાય. જુઓ, સૌથી પહેલાં કર્માએ બંગડી ફેંકી, તેને આ ટપકાની રમતમાં બંગડી ફેંકતા તેની બંગડીમાં 4 લાલ ટપકા આવ્યા મોટા, અને 4 નાના લીલા ટપકા આવ્યા. તો 4 મોટા ટપકા 40 અંક દર્શાવે છે અને 4 નાના લીલા ટપકા 4 અંક દર્શાવે છે. તો 40 અને 4 44 થાય. એ રીતે અહીં બંગડી ફેંકની આપણે રમત કરવાની છે. તેઓએ 2 વાર બંગડી ફેંકી. અહીંયા તેમના અંકો છે. જો પહેલા દાવમાં 44 અંક આવ્યા, હવે આયુષે બંગડી ફેંકી. આયુષને કેટલા અંક આવે છે? તો 13. તો જુઓ, અહીં બંગડી ફેંકની રમતમાં મેં ગોળ કર્યું છે. લાલ ટપકું છે મોટું, એ 1 એટલે 10 અંક થાય, અને લીલા ટપકા 3 છે નાના, તો 3 એટલે 10 અને 3 13 અંક થાય. આ રીતે હવે કર્માએ 44 અંક મેળવ્યા, આયુષે 3. તો કોણ વિજેતા થયું? તો જેની સંખ્યા વધારે છે તે વિજેતા ગણાય. 44 અને 13માં 44 વધારે સંખ્યા હોવાથી વિજેતા કર્મા બનશે. બીજો દાવ ફેંક્યો, કર્માને 16 અંક મળ્યા. જુઓ, 16 અંક માટે મેં ક્યાં ટપકા કર્યા છે? તો 16 અંક માટે મેં અહીં ટપકા કર્યા છે. 16 અંક માટેના ટપકા મેં અહીં કર્યા છે, અને 32 અંક માટેના ટપકા ક્યાં કર્યા છે? તો 32 અંક માટેના મેં ટપકા અહીં કર્યા છે. 32 એટલે 3 લાલ ટપકા, 2 લીલા ટપકા. 3 લાલ ટપકા એટલે 30 અંક, 2 લીલા ટપકા એટલે 30 ને 2, 32 અંક થાય. આ રીતે અહીં પહેલા દાવમાં કર્માને 16 અંક મળ્યા અને આયુષને 32 અંક મળ્યા. તો બીજા દાવમાં વિજેતા આયુષ બન્યો, કારણ કે 16 કરતાં 32 સંખ્યા વધારે છે. ચલો, દરેક વિદ્યાર્થી મિત્રો પાછળ પાનું કરશે, પાના નંબર 60. પાના નંબર 60 પણ આ જ રીતે બંગડીની રમત છે. બંગડીની રમતમાં આપણે પાસા ફેંકવાના છે, બંગડી ફેંકવાની છે, અને રમત દ્વારા આપણે સમજવાનું છે કેટલા અંક મેળવ્યા છે. જો અમે અહીં અલગ અલગ અંક લખેલા છે. દાવ પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, મારા અંક અને મારા મિત્રના અંક. તમારે અહીં જાતે પ્રવૃત્તિ કરવાની હોવાથી અહીં લખ્યું છે મારા અંક, અહીં લખ્યું છે મિત્રના અંક.
અને વિજેતા કોણ બને છે? તો સૌથી પહેલા પ્રથમ દાવમાં મારા અંક, તો મેં બંગડી ફેંકી મારે 44 અંક આવ્યા. ચલો વિદ્યાર્થી મિત્રો, 44 અંક ક્યાં છે? તો અહીં જુઓ, 1 2 3 લાલ ટપકા છે. હા, તો 3 4 લાલ ટપકા બરાબર 40 અને 4 લીલા ટપકા બરાબર 44 અંક થાય. તો હા, મારા 44 અંક. મારા મિત્રને કેટલા અંક આવ્યા? તો 32. તો અહીં જ મેં એક બીજું ગોળ અંદર બનાવી દીધું છે, 3 લાલ ટપકા 3 લીલા ટપકા, મિત્રના 32 અંક. વિજેતા કોણ બન્યું? તો 44 અંક મારા વધારે છે મિત્રના 32 અંક કરતાં, એટલે વિજેતા હું બન્યો. હવે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે ચોપડીમાં આ રીતે ગોળ કરવાના છે. 24 અંક માટે જો આ રીતે 2 લાલ ટપકા 4 લીલા ટપકા, મિત્રના 26 છે તો 2 લીલા ટપકા, સોરી 2 લાલ ટપકા અને 6 લીલા ટપકા, આ રીતે તમારે ગોળ કરી અને તમારે અંકો પૂરવાના રહેશે. આ પ્રવૃત્તિ જાતે કરવાની છે. આ રીતે તમે ગમે તે અંક પણ લખી શકો છો. અંકો લખ્યા પછી કોના અંક વધુ આવે છે, મારા અંક કે મિત્રના અંક? મારા અંક વધુ આવશે તો હું વિજેતા, મિત્રના અંક વધુ આવશે તો મિત્ર વિજેતા. આ રીતે મેં અંકો લખેલા છે અને તમારે આ રીતે ચોપડીમાં ગોળ કરવાનું રહેશે. ચલો આગળ પાના નંબર 61 પર જુઓ વિદ્યાર્થી મિત્રો. પાના નંબર 61 પર વાર્તા આવે છે, વાંસળીવાળો અને ઉંદર. અહીં વાર્તા છે, અહીં પહેલું ચિત્ર છે, એકડ એક કરીને ચિત્ર એક આપેલું છે. જુઓ ચિત્રમાં શું છે, ઘણા બધા ઉંદરો છે ભાઈ, બધી જગ્યાએ, કબાટમાં, ઘરમાં, બહાર, બધે જ ઉંદર ઉંદર. હવે નંબર 2 વાળું ચિત્ર છે, એમાં જુઓ શું છે, મને એવો માણસ જોઈએ છે જે ઉંદરને ટોપલીમાં પકડી શકે. દરેક ઉંદર માટે હું તેને સોનાનો સિક્કો આપીશ. ભાઈ આ ચિત્રમાં રાજા છે એ કંટાળી ગયા છે ઉંદરોથી. તો રાજા જાહેરાત કરે છે કે મને એક એવો માણસ જોઈએ છે કે જે ટોપલીમાં ઉંદરો પકડી શકે. એક ઉંદર પકડે તો હું એને 1 સોનાનો સિક્કો આપું, 2 પકડે તો 2 આપું, 3 પકડે તો 3 આપું. એ રીતે જેટલા ઉંદર પકડશે એટલી સંખ્યા પ્રમાણે સોનાના સિક્કા હું આપીશ. નંબર 3 વાળા ચિત્રમાં જુઓ શું કહે છે, આ ભાઈ કહે છે હું તે કરીશ. અહીં કહે છે રાજા, શું વાંસળી વડે કરીશ? આ 4 નંબરના ચિત્રમાં ભાઈ કહે છે હા, એ વાંસળી વગાડે છે જુઓ, અને ઉંદરોને ટોપલીમાં પૂરે છે. આપણે વાંસળીવાળાની વાર્તા તો આપણે ગુજરાતીની ચોપડીમાં પણ આવી ગઈ છે, અહીં આપણે અલગ રીતે આવી છે. અહીં આ ભાઈ વાંસળી વગાડે અને બધા ઉંદરોને ટોપલીમાં પૂરે છે. હવે 5 નંબરના ચિત્રમાં વાંસળીવાળો ભાઈ કહે છે, મારું ઈનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા. જો હવે રાજા પાસે જઈ અને આ વાંસળીવાળા ભાઈ એ ઈનામની રકમ માગે છે કે મારું ઈનામ સાહેબ, મેં 80 ઉંદર પકડ્યા. રાજા કહે છે પણ આટલા બધા ઉંદર તમે કઈ રીતે ગણ્યા? હવે આ વાંસળીવાળા ભાઈ કહે છે કે મેં 80 ઉંદર પકડ્યા. તો રાજા કહે છે કે તે 80 ઉંદર પકડ્યા ખરા, પણ તે ગણ્યા કઈ રીતે? રાજા એને એ રીતે પૂછે છે. ચલો આપણે આગળ જવાબ મેળવીએ. પાછળ પાનું ફેરવો, પાના નંબર 62 પર જુઓ. પાના નંબર 62 પર વાંસળીવાળો જવાબ આપે છે, સહેલું છે, મેં આ કાર્ડ વાપર્યા. વાંસળીવાળાએ ઉંદર ગણવા માટે શું કર્યું, કાર્ડ વાપર્યા. મેં 1 ઉંદર ગણ્યો અને 1 કાર્ડ મારા ખિસ્સામાં મૂક્યું. વાંસળીવાળો ભાઈ કહે છે કે મેં ઉંદરો ગણવા માટે એવા કાર્ડ બનાવ્યા, આવા ત્રિકોણાકારના. ત્રિકોણાકારના કાર્ડમાં એણે 1 નંબર લખેલો છે, એટલે એણે શું કર્યું, 1 ઉંદર માટે 1 કાર્ડ બનાવ્યું, 1 ઉંદર માટે 1 ત્રિકોણ કાર્ડ. તો અહીં કેટલા ઉંદર માટે છે આ કાર્ડ, 1 ઉંદર માટે 1 ત્રિકોણ કાર્ડ, 2 ઉંદર માટે 2 ત્રિકોણ કાર્ડ. તો અહીં કેટલા ત્રિકોણના કાર્ડ છે, 1 2 3 4 5 6 અને 7, તો 7 કાર્ડ છે. તો કેટલા ઉંદરો માટે, 7 ઉંદર માટે. તમારે અહીં 7 અડે 7 લખવાનો છે. અહીં છે, મારા ખિસ્સામાં 10 કાર્ડ થાય ત્યારે મેં 10નું કાર્ડ સાથે તેને બદલ્યું. જુઓ હવે શું કર્યું, ત્રિકોણ કાર્ડ 1-1 ઉંદર માટે રાખ્યો અને 1-1 ઉંદર ગણતાં 10 ઉંદર થાય, એટલે 10 ઉંદર થાય એટલે એણે એક ચોરસ કાર્ડ વાપર્યો જેની ઉપર એણે અંક લખેલો છે, એકડે મીંડે 10. અહીં 10 10ની ઢગલી કરી છે, 5 ત્રિકોણ થાય. જો 5 ત્રિકોણ છે એટલે 5 ઉંદર, બીજા 5 ત્રિકોણ એટલે 5 ઉંદર, 5 વત્તા 5 10 થાય. 10 ઉંદર ત્રિકોણ કાર્ડ 10 બને એટલે એ 10નું ચોરસ એક કાર્ડ મૂકી દે. 10 લખેલું ચોરસ એક કાર્ડ મૂકી દે એટલે 10 ઉંદર ગણવાના. જ્યારે 7 ઉંદર વધારે આવ્યા ત્યારે મારા ખિસ્સામાં આવા કાર્ડ હતા. જો 10 અને 7 17 ઉંદર માટે એણે શું કર્યું,
ચોરસ એક કાર્ડ એટલે 10 ઉંદર અને છૂટા એક એકના 7 કાર્ડ. આ રીતે મેં ઉંદર ગણ્યા. જો તેણે અહીં સુધી ગણ્યું હોય તો તેના ખિસ્સામાં કયા કાર્ડ હશે? પહેલાં એણે 23 ઉંદર ગણ્યા, તો 23 ઉંદર માટે 10 10ના 2 કાર્ડ વપરાય અને 1 1ના 3 કાર્ડ વપરાય. 23 ઉંદર માટે 10 10ના 2 કાર્ડ એટલે 20 અને છૂટતા 3 એટલે 3. આપણે આ રીતે અગાઉ પણ 10 10ની ગણતરી કરેલ છે, એ રીતે અહીં ગણતરી કરેલ છે. જો હવે 47 કાર્ડ માટે તમે કઈ રીતે કરશો ગણતરી? તો 47 એટલે 40 વત્તા 7 થાય, તો 40 વત્તા 7 તો 10 10ના 4 કાર્ડ અને 1 1ના 7 કાર્ડ. આ રીતે તમારે લખાણ ચોપડીમાં પણ કરવાનું છે. તમે 1 1નું કાર્ડ વાંસળીવાળાએ ત્રિકોણ બનાવ્યું છે તો ત્રિકોણ બનાવો, 10 10ના કાર્ડ તમારે ચોરસ બનાવવાના છે તો 47 એટલે 40 વત્તા 7 થાય, તો 4 કાર્ડ 10 10ના ચોરસ અને 7 કાર્ડ 1 1ના ત્રિકોણ. આ રીતે બનાવવાનું રહેશે. 55 માટે 50 વત્તા 5 10 10ના 5 કાર્ડ, 1 1ના પણ 5 કાર્ડ. 63 માટે 60 વત્તા 3 63 થાય, 10 10ના 6 કાર્ડ થાય, 1નું 3 કાર્ડ થાય. 72 માટે 70 વત્તા 2 72 થાય, 10 10ના કેટલા કાર્ડ થશે? 7 અને 72 માટે 70 વત્તા 2 થાય તો 10 10ના 7 કાર્ડ અને 2 માટે 1 1ના 2 કાર્ડ. 80 માટે 80 એટલે આઠડે મીંડે 80, તો 10 વાર 80 એટલે 8 વાર 10 10 10, તો 80 માટે ખાલી ચોરસ કાર્ડ 8 વાર આવશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, પાના નંબર 63 પર રાજાએ તેને સોનાના સિક્કા આપ્યા, આ 80 સિક્કા નથી. જો એણે 80 સિક્કા ગણ્યા, હવે શું થયું હશે તેનું અનુમાન કરી શકો છો? તમારા વર્ગમાં વાર્તાનું નાટક ભજો. લો આ રહ્યા તમારા ઉંદર, મજા માણો. જો અહીં વિદ્યાર્થી મિત્રો, રાજાએ શું કર્યું? એને સિક્કા આપ્યા, પણ કેટલી ઢગલી છે 10 10ની? 1 2 3 4 5 6 અને 7 જ ઢગલી થઈ. ઉંદરો એણે ગણ્યા હતા, તો એણે ઉંદરો પ્રમાણે રાજાએ સોનાના સિક્કા ન આપ્યા, એટલે વાંસળીવાળાએ શું કર્યું? જુઓ અહીં ચિત્રમાં, બધા ટોપલીમાંથી ઉંદરો બહાર કાઢી અને રાજાને કહી દીધું કે લો આ તમારા ઉંદર, મજા માણો. ચલો વિદ્યાર્થી મિત્રો, પાછળ પાનું ફેરવો. પાના નંબર 64 પર છે સ્વચ્છ શાળા દિવસ. સ્વચ્છ એટલે ચોખ્ખાઈ, શાળાનો સ્વચ્છતાનો દિવસ. આજે અમારી શાળાની સફાઈ કરવાની છે. અમે ટુકડી બનાવીશું, દરેક ટુકડીમાં 10 વિદ્યાર્થીઓ રહેશે. જુઓ આ જે બાળક છે એની શાળામાં સ્વચ્છતા દિવસ હોવાથી એ લોકો ટુકડી બનાવી અને શાળા સફાઈ કરવાનો વિચાર કરે છે. એ માટે એ લોકો શું કરે છે? 10 10ની 1 1 ટુકડી બનાવી છે. અમારી ટીમ સૌથી સારી સફાઈ કરશે. સારું, આ અમે જઈએ, ઘસો અને સાફ કરો. જો બધા વર્ગોમાં વિદ્યાર્થીઓની સંખ્યા, શાળા હોય તો શાળામાં પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ એ રીતે હોય ને, એમ અહીં ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓની સંખ્યા છે કે ભાઈ પહેલા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 53, ધોરણ 2માં 42, ધોરણ 3માં 35, ધોરણ 4માં 54 અને ધોરણ 5માં 26 વિદ્યાર્થીઓની સંખ્યા છે. આ પ્રમાણે આપણે સાનામેના પાને જુઓ, પાના નંબર 65 પર વિદ્યાર્થીઓની ટુકડી પાડી છે. દરેક વર્ગમાં કેટલી ટુકડીઓ હશે? કેટલા વિદ્યાર્થીઓ બાકી રહેશે? અહીં લખો. જુઓ ભાઈ, ધોરણ 1માં કેટલી ટુકડીઓ બાકી રહેલા વિદ્યાર્થીઓ? ધોરણ 1ની સંખ્યા કેટલી છે? 65 53 65 53 એટલે 10 10 કેટલી વાર આવે? 5 વાર. 10 10 5 વાર આવે એટલે 50 અને બાકી વધે 3, તો ટુકડીઓ બનશે 5. 10 10 5 વાર એટલે 50 વિદ્યાર્થીઓ થાય, એટલે 10 10ની 5 ટુકડી બને, બાકી 3 વિદ્યાર્થીઓ રહે. ધોરણ 2માં 42ની સંખ્યા છે, તો 10 10ની 4 ટુકડી બને, 2 વિદ્યાર્થીઓ બાકી રહે. ધોરણ 3માં 35ની સંખ્યા છે, 10 10ની 3 ટુકડીઓ બને, 5 વિદ્યાર્થીઓ બાકી રહે. ધોરણ 4માં 10 10ની 5 ટુકડીઓ બને, 54 સંખ્યા છે, તો 10 10ની 5 ટુકડીઓ બનશે, 4 વિદ્યાર્થીઓ બાકી રહે. ધોરણ 5માં 10 10ની 2 ટુકડી બનશે, 6 વિદ્યાર્થીઓ બાકી રહે. બગડ છગડ 26ની સંખ્યા છે. તો આ રીતે ટુકડીઓ 10 10ની ગણી આપણે અને અહીંયા બાકી રહેલા ઉપરના વિદ્યાર્થીઓની સંખ્યા એકમ અને દશક.
બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? અહીં 3 વત્તા 2 5 થાય, 5માં 5 ઉમેરો તો 10 થાય, 10માં 4 ઉમેરો તો 14 થાય, 14માં 6 ઉમેરતા 20 વિદ્યાર્થીઓ બાકી રહે તો અહીં બધા થઈને કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો આપણે અહીં લખીશું 20. બાકી રહેલા વિદ્યાર્થીઓની વધુ કેટલી ટુકડી બનાવી શકાય? ભાઈ 20 વિદ્યાર્થીઓ માટે 10 10ની તમે કેટલી ટુકડી બનાવો? તો 20 વિદ્યાર્થીઓ માટે 1 વાર 10 અને 2 વાર 10 એમ 2 ટુકડી બનશે. મહાવરાનો સમય છે. તમારી શાળામાં 10ની ટુકડી. તમારી શાળામાં દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો આપણે લખ્યું છે કે આશરે આપણી શાળામાં 56 વિદ્યાર્થીઓ છે એક ક્લાસમાં. દરેક વર્ગમાં 10ની ટુકડીઓ બનાવો. તો આપણે દરેક વર્ગમાં 56 વિદ્યાર્થીઓ હોય તો 5 ટુકડી બને. દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહી જાય? ભાઈ 56 વિદ્યાર્થીઓ હોય તો 10 10ની 5 ટુકડી બને અને 6 વિદ્યાર્થીઓ બાકી રહે. એમ આપણી શાળામાં આશરે એક વર્ગમાં 56 વિદ્યાર્થીઓ હોય તો 10 10ની 5 ટુકડી બને અને 6 વિદ્યાર્થીઓ બાકી રહે. વિદ્યાર્થી મિત્રો, આપણું અહીં ચોપડીમાં પ્રકરણ 8 પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થીઓએ પ્રકરણ 8 આખું ચોપડીમાં પૂર્ણ કરવાનું અને મેં જ્યાં જ્યાં વિદ્યાર્થીઓને જવાબ લખવાના છે ત્યાં લખી અને પૂર્ણ કરવાનું રહેશે.